ભૂત ભરાયેલા એક માણસને અને એક બીમાર બજારને ઈસુ હાજર કરે છે. એક દાડો ઈસુ અને એના સેલા નાવમાં બેહીને દરિયાને પેલી પાર એક જગ્યા જ્યાં જા ઘેરાસેની મનખ રહેતા હતા. જ્યારે એ દરિયાને પેલી પાર પહોંચ્યા ત્યારે એક માણસ એને કને આવ્યો જેનેમાં ભૂત ભરાયેલો હતો. એના માણસમાં એટલી બધી શક્તિ હતી કે કોઈએ એને કાબૂમાં રાખી નહીં શકતો હતો. આ તક કે ઘણી વાર મનખ એના હાથ અને પગ હકોળથી બાંધ દેતો હતો, તે હુદો વૈયો એને તોડ નાખતો હતો. વૈયો માણસ મહણ અમર રહેતો અને રાત દાડો શીશાતો ફરતો હતો. એ શીશરે હુદો નહીં પહેરતો હતો અને પોતાના શરીરમાં બાટા દકડે દકડીને ગવાઈ જતો હતો. જ્યારે વૈયો માણસ ઈસુ કને આવ્યો તે વૈયો એની સામે ડેસોણ માંડીને બેહી ગયો. ત્યારે ઈસુએ ભૂતને કીધું, એના માણસમાં નકળી જા. ત્યારે એના માણસમાં ભરાયેલા ભૂત જોરથી શીશાઈને કહેવા માંડ્યો, હે પરમ પ્રધાન પરમેશ્વરના બેટા ઈસુ, તારું મારી હાથે હું કામ, કૃપા કરીને મને તું દુઃખ નહીં આલે. તર ઈસુએ એને પૂછ્યું, તારું હું નામ હે? એને જવાબ આપ્યો, મારું નામ સેના હે, કેમ કે આમ ઘણા બધા હે. એને ભૂતે ઈસુને કીધું, કૃપા કરીને એના એરિયાથી બહાર નહીં કાઢે. ત્યાં ટેકેશ ડુંગો રિપેર બોડનાનો એક ટોળો સરતો હતો. એટલે હરું ભૂતે ઈસુને અરજ કરીને કીધું, કૃપા કરીને અમને બોડનાના ટોળામાં મોકલી દે. તર ઈસુએ કીધું, જો છેલ્લે ભૂતડ એના માણસમાં નકળીને બોડણામાં ભરાઈ ગયો. બોડણનો આખો ટોળો ડુંગર પેરથી નીચે દોડીને ગયો અને દરિયામાં કૂદી ગયો. એના ટોળામાં લગભગ 2000 બોડણા હતા. બોડણના ગોવાળ જે આવે ત્યાં જે કંઈ થયું એ બધું બાળ્યું અને શહેરમાં જતા રહ્યા. અને જે કોઈ એને ભેગા થાય એને બધ અને જે કંઈ ઈસુએ કર્યું હતું એ બધી વાત એને કરી દીધી. શહેરમાં આવીને મનખવે એના માણસને બાળ્યો જેનામાં પહેલા ભૂત ભરાયેલા હતા. વૈયો શિશ્ર પહેરીને શાંતિથી બેઠેલો હતો અને એક સાદા માણસ જોગેશ વાત કરતો હતો. વે મનખ જબર સમકી ગયો અને ઈસુને કીધું, તો આ હું જતો રહે. એટલે હરું ઈસુ નાવમાં બેહીને જવા કરતો હતો. તર જેના માણસમાં પહેલ ભૂત ભરાયેલો હતો એને ઈસુ હાથે જવા હરું અરજ કરી. પણ ઈસુએ એને કીધું, ના, હું સાહો હે કે તું તાર ઘેર જા અને પરમેશ્વર તારી હરું જે કર્યું હે એના બારામાં બધાને વતાડ અને તારા પરિવારના મનખને કહે કે પરમેશ્વર તારી પર કેવી રીતે દયા કરી હે. એટલે હરું એ માણસ તાહો જતો રહ્યો અને બધ મનખને ઈસુએ એને હરું જે કર્યું હતું વેયે વાત જણાવી. અને જેને બી વેયે વાત સાંભળી વે બધ વિચાર કરતા થઈ ગયો. ઈસુ દરિયાને પેલે પાર પાછો જતો રહ્યો. જ્યારે ઈસુ ત્યાં પહોંચી ગયો તે ત્યાં ઈસુની આજુબાજુ મનખનો એક મોટો ટોળો ભેગો થઈ ગયો અને ઈસુ ઈ પેર પડવા પડી કરવા લાગ્યો. એના ટોળામાં એક બજેર હતી જેને 12 વર્ષથી લોહી સાલવાની બીમારી હતી. એને પોતાનું બધું ધન એની બીમારીનો ઈલાજ કરવામાં ખર્ચ કરી નાખ્યું હતું કે વૈયા હાજી થઈ જાય. પણ એની હાલત વધારે ખરાબ થઈ ગઈ. એને સાંભળ્યું હતું કે ઈસુએ ઘણા બધા બીમાર મનખને હાજર કરી હે. એટલે હરું એને વિચાર્યું કે મને પાક્કો વિશ્વાસ છે કે અગર હું ઈસુના શિશ્રને સડી લે તે સુધી હું હાજી થઈ જાય. એટલે હરું વૈયે ઈસુને વાહેડ આવી અને એના શિશ્રને અડી. જેવી વૈયે ઈસુના શિશ્રને અડી અને એનું લોહી સાલવું બંધ થઈ ગયું. ઈસુને તરત જ ખબર પડી ગઈ કે મારી મહી સામર્થ નકળી હે. એટલે હરું એને વાહે ફરીને પૂછ્યું, મને કોણ અડ્યું? સેલવે જવાબ આપ્યો, તારી સારી બાજુ મનખનો ટોળો હે, વે તારી પેર પડાપડી કરે હે અને તું પૂછે હે કે મને કોણ અડ્યું. વે બજેર સમકતી અને ફફડતી જઈને ઈસુની સામે ડેસોણ માંડીને બેહી ગઈ અને કીધું કે એને હું કર્યું અને વે હાજી થઈ ગઈ. ઈસુએ એની બજેરને કીધું, તારે વિશ્વાસે તને હાજી કરી હે, આવું શાંતિથી ઘેર જતી રહે.